ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. આપણે 4.1માં કઈ રચના કરી? ચાર બાજુ અને એક વિકર્ણના માપ પરથી ચતુષ્કોણની રચના કરી. એ આપણે સ્વાધ્યાય 4.1માં જોયું ને કે એક ચતુષ્કોણમાં ચાર બાજુ આપી હોય અને એક વિકર્ણ આપ્યો હોય તો એનું માપ આપેલું હોય તેના પરથી આ ચતુષ્કોણ બનાવી દેવાય. હવે જે આગળ આપણો બીજો ક્રમ છે, બે વિકર્ણ બીજો પ્રકાર છે, બે વિકર્ણ આપ્યા હોય અને ત્રણ બાજુના માપ પરથી ચતુષ્કોણની રચના, એટલે થયા તો પાંચ અંક ને, બે ને ત્રણ પાંચ, એ રચના આપણે સ્વાધ્યાય 4.2માં કરવાની છે. તો પહેલો દાખલો સમજીએ તે પહેલાં આપણે એક પ્રેક્ટિસ વર્કમાંથી જોઈ લઈએ. એક્ઝામ્પલ જુઓ, ચતુષ્કોણ ABCD રચો જેમાં ABનું માપ આપ્યું છે, BCનું માપ આપ્યું છે, ADનું માપ આપ્યું છે, AC અને BDનું માપ આપ્યું છે. આ પ્રમાણે કાચી આકૃતિમાં જોઈએ કયા કયા માપ આપેલા છે. ABનું માપ 5 સેન્ટીમીટર, BCનું માપ 3.5 સેન્ટીમીટર, ADનું માપ 3.5 સેન્ટીમીટર, AC એટલે વિકર્ણ થયો, ACનું માપ 4 સેન્ટીમીટર અને BDનું માપ 6 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? આટલા માપ આપેલા છે. કાચી આકૃતિ દોરાઈ જાય ત્યાર પછી આપણે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી પાકી આકૃતિ દોરીએ છીએ. કઈ રીતે દોરાય તે જોઈ લો. ચાલો પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની? 5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરીએ, એની પરથી આપણી રચનાની શરૂઆત થાય. એટલે AB બરાબર 5 સેન્ટીમીટર દોરાઈ ગયું. હવે આપણે બે બિંદુ મેળવવાના છે. A અને B બિંદુ તો આવી ગયા ને. હવે C બિંદુ અને D બિંદુ મેળવવાના. સી બિંદુ પર જવું હોય, અહીંયા જવું હોય તો અહીંયા 4 સેન્ટીમીટર છે અને અહીંયા 3.5 સેન્ટીમીટર છે. આમ બે ચાપ મારવાના. જુઓ, એ કેન્દ્ર લેવાનું અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની અને એક વર્તુળનો ચાપ મારવાનો. બરાબર, એક ચાપ માર્યો. પણ એક ચાપ પરથી હજુ આપણને સી બિંદુ મળતું નથી તો આપણે બીજો ચાપ પણ લેવો પડે. તો બી બિંદુ પર જવાનું, બી કેન્દ્ર અને 3.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ એક બીજો ચાપ મારવાનો. તો આ બે ચાપ ભેગા મળે તો કયું બિંદુ આવશે? સી બિંદુ આવી ગયું. હવે ડી બિંદુ પર જવાનું છે. એટલે આ એક ત્રિકોણ બની ગયો અને સી બિંદુ પણ મળી ગયું. હવે ડી બિંદુ પર જવા માટે એ પરથી 3.5 સેન્ટીમીટર જવાનું અને બી પરથી 6 સેન્ટીમીટર જવાનું. તો આ બે રેખાખંડ જ્યાં ભેગા થશે, આ બે ચાપ, ત્યાં કયું બિંદુ નામ આવશે? ડી બિંદુ નામ આવશે. જુઓ, એ કેન્દ્ર અને 3.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ એક ચાપ મારો, પછી બી કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ મારો. આ બંને ચાપ જ્યાં ભેગા મળે તો કયું બિંદુ નામ આપવાનું? ડી બિંદુ નામ આપવાનું. અને આ પ્રમાણે ડી અને સી બિંદુ મળી ગયા. પછી એ બી રેખાખંડ તો દોરેલો જ છે. પછી એ ડી રેખાખંડ દોરો, એ સી દોરો, બી સી દોરો અને બી ડી દોરો, સી ડી દોરો. આ પ્રમાણે બધા રેખાખંડ, બધા શિરોબિંદુને જોડી દેવાના. બધા રેખાખંડ તૈયાર થઈ જાય એટલે આપણો ચતુષ્કોણ તૈયાર થઈ જાય. આ જ પ્રમાણે, જે પ્રમાણે તમે કરો છો એ જ પ્રમાણે રચનાના મુદ્દા પણ લખવાના હોય છે. ચાલો તો હવે આપણે જઈએ સ્વાધ્યાય 4.2. સ્વાધ્યાય 4.2માં પહેલી રચના છે ચતુષ્કોણ LIFT. બરાબર, ચતુષ્કોણ LIFTની રચના કરવાની છે. એની અંદર LIનું માપ છે, મેં કાચી આકૃતિ દોરી છે, LIનું માપ છે 4 સેન્ટીમીટર. આ LI રેખાખંડ છે ને, એનું માપ છે 4 સેન્ટીમીટર. IFનું માપ છે 3 સેન્ટીમીટર. TL એટલે આ 2.5 સેન્ટીમીટર. LF એટલે આ વિકર્ણ થયો. LFનું માપ છે 4.5 સેન્ટીમીટર. અને IT એટલે આ બીજો વિકર્ણ થયો, IT એનું માપ પણ 4 સેન્ટીમીટર થયું. આ પ્રમાણે જુઓ, ત્રણ બાજુ છે, 2.5, 4 અને 3, આ ત્રણ બાજુ અને બે વિકર્ણ, 4 અને 4.5. આ પ્રમાણે પાંચ અંગોના નામ માપ આપ્યા છે, એના પરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજા વિડીયોમાં હું તમને ચતુષ્કોણ દોરીને સમજાવું છું. ઓકે, બાય.